આદિવાસી સમાજમાં જ્યારે આ ઈંદનો તહેવાર ઉજવાય છે ત્યારે આ ઈંદના તહેવારમાં બે ભાગ અતિ મહત્વના હોય છે. એમાં પહેલો ભાગ હોય છે કે કદમ કડાની ડાળો જ્યારે લેવામાં જાય ત્યારે જે ડાળની કદમ અને કડાની દાળની પહેલાં પૂજા અર્ચના કરવામાં આવે છે. પૂજા અર્ચના કર્યા બાદ ઉપરથી જે ડાળખી કાપવામાં આવે તે ડાળખીને નીચે ગામ લોકો હાથ વડે અત્તર ઝીલવે છે. જે યુવકના હાથમાં જે ડાળી આવી તેને પકડી લેવી પડે છે અને એ પકડ્યા બાદ આ ડાળખીને નીચે પણ મૂકી શકાતી નથી કે બીજી વ્યક્તિને પણ આપી શકાતી નહીં અને ઠેક જે જગ્યાએથી ડાળખી કાપી છે ત્યાંથી અખાડા સુધી એને ફરજિયાત નચાવવાની અને નચાવ્યા બાદ જ એ ડાળખીની સ્થાપના થાય ત્યાં સુધી એને અધર જ રાખવાનો એક રિવાજ છે. અને જ્યારે બીજો ભાગ છે કે મળસ કે 4 વાગે જ્યારે બળવો ધૂને છે અને ધૂનતા ધૂનતા કકડતી ઠંડીની અંદર માથા ઉપર પાણી રેડીને એ આ કદમ કળાની નવી નવ ડાળખીઓ ઉપરથી પસાર થાય છે. આ અતિ મહત્વના ભાગને જોવા માટે ગામ લોકો મળસ્કે 4 વાગ્યા સુધી મીટ માંડીને બેઠા હોય છે. આ ડાળખી ઉપરથી બળવો પસાર થઈ જાય ત્યારે આ ઇન્દદેવની વિધિ અહીંયા પૂરી થાય છે અને વહેલી સવારે વાજતા ગાજતા આ ડાળખીઓને નજીકના તળાવ કે નદીના પાણીમાં વિસર્જન કરી અહીંયા બાબા ઇન્દ્રિય દેવની વિધિ પૂરી થાય છે. અને એના બીજે દિવસે ગામ લોકો ભેગા મળીને જમીને જે અખાડો છે જે તાળના ગેડામાંથી બનાવેલો એક માંડવો હોય છે એને અખાડો કહેવામાં આવે છે. આ અખાડાનું પણ વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવે છે. આદિવાસી છે એ પ્રકૃતિ પૂજક છે. આદિવાસીઓ પ્રકૃતિને પૂજનારા એટલે જાગતા દેવોને પૂજે. સૂર્ય, ચંદ્ર, ધરતી માતા, પાણી, વાયુ, પવનદેવ આ જે 5 પંચતત્વો છે જેના આધારે માનવોનું માનવ જિંદગી જીવજંતુ હરેક જીવજંતુને જે જરૂરી છે જેનો કોઈ પ્રમાણની જરૂર નથી સાક્ષાત છે. પવન છે, પવન વગર માણસ ના જીવી શકે એ તમને દેખાતો નથી પણ પવન વગર માણસ ના જીવે છે એને આદિવાસી લોકો પૂંજે છે. આ ગેલવાડ ગામે જે દેવોની પેઢી બદલવાની મહોત્સવ ઉજવ્યો એ લગભગ 150 વર્ષ છે ઉજવ્યો છે. અગાઉ 150 વર્ષ પહેલાં થયું એવું આ બુજુર્ગોને ગામ લોકોનું કહેવું છે. તો આ સંસ્કૃતિનું જતન કરવા માટે અને આ સંસ્કૃતિ સાચવી રાખવા માટે પ્રકૃતિ પર્યાવરણને જાળવી રાખવા માટે આદિવાસી સંસ્કૃતિ પર્યાવરણના જતન સાથે જીવે છે જે અન્ય સંસ્કૃતિની મુજબ જીવતી નથી. એ વૃક્ષ, પાન, પત્તા, જાનવર, પશુ, પંખી બધાની જાળવણી કરે છે, સાથે એની સાથે તાલમેલ કરીને જીવે છે. યુનો પણ એક સંદેશો કીધો છે કે જો આ પૃથ્વી પર જીવન ટકાવી રાખવું હોય તો આદિવાસી સંસ્કૃતિ અપનાવો, આદિવાસી સંસ્કૃતિ મુજબ જીવો એવું યુનોએ પણ કીધું છે. અમારે છોટાઉદેપુરમાં ખાસ કરીને રાઠવા આદિવાસી છે. રાઠવા સંસ્કૃતિ એક આ ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે. એમાં બીજી અન્ય આદિવાસી જાતિ 29 જાતિઓ છે આદિવાસીઓની પણ એમાં રાઠવા સંસ્કૃતિ એ એક સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે. પ્રકૃતિ પૂજકની છે અને એની જે જીવન જીવવાની પદ્ધતિ છે એ સર્વશ્રેષ્ઠ છે. જીવન જીવવાની પદ્ધતિ એટલે રાઠવા સંસ્કૃતિ બધી આદિવાસી સંસ્કૃતિઓમાં શ્રેષ્ઠ છે. રાઠવા સંસ્કૃતિમાં ઘણા વર્ષોથી આ પિઠોરા દેવ જે એક ચિત્રલિપિ છે એટલે જ્યારે પૃથ્વી પર જીવન માનવ જીવન પાંગર્યું ત્યારથી એને કે આ ચિત્રમાં સમજાવવામાં આવ્યું છે
કે માણસે કઈ રીતે જીવવું, કઈ કઈ રીતે કોનું સંરક્ષણ કરવું, સંવર્ધન કરવું, એમાં આ પિથોરા ચિત્રમાં લિપિમાં કે એના ઘોડા એની સાથે માનવ જીવનની દિનચર્યા એની પ્રવૃત્તિઓ એમાં આતી ઘોડા વૃક્ષ ને જે પ્રવૃત્તિ અનાજ કોઠાર સૈનિક જે સંરક્ષણની આ દરેક આખી જીવન પદ્ધતિ એમાં વર્ણવવામાં આવી છે. એમાં આખું પ્રકૃતિ પરિવર્તનશીલ છે, પ્રકૃતિ નવું સર્જન કઈ રીતે થાય છે એ પણ આ ચિત્રલિપિ દ્વારા આદિવાસી સંસ્કૃતિમાં સમજવામાં આવ્યું છે. અને આ પિથોરા પેઇન્ટિંગ ચિત્રલિપિ છે એ ફક્ત આ રાઠવા સમાજ રાઠવા આદિવાસી સમાજમાં જ આ પિથોરા ચિત્રલિપિનો પ્રચાર છે, બીજી આદિવાસી સંસ્કૃતિમાં આવું નથી. કે આ ચિત્રમાં સમજાવવામાં આવ્યું છે કે માણસે કઈ રીતે જીવવું, કઈ કઈ રીતે કોનું સંરક્ષણ કરવું, સંવર્ધન કરવું, એમાં આ પિથોરા ચિત્રમાં લિપિમાં કે એના ઘોડા એની સાથે માનવ જીવનની દિનચર્યા એની પ્રવૃત્તિઓ એમાં આતી ઘોડા વૃક્ષ ને જે પ્રવૃત્તિ અનાજ કોઠાર સૈનિક જે સંરક્ષણની આ દરેક આખી જીવન પદ્ધતિ એમાં વર્ણવવામાં આવી છે. એમાં આખું પ્રકૃતિ પરિવર્તનશીલ છે, પ્રકૃતિ નવું સર્જન કઈ રીતે થાય છે એ પણ આ ચિત્રલિપિ દ્વારા આદિવાસી સંસ્કૃતિમાં સમજાવવામાં આવ્યું છે. અને આ પિથોરા પેઇન્ટિંગ ચિત્રલિપિ છે એ ફક્ત આ રાઠવા સમાજ રાઠવા આદિવાસી સમાજમાં જ આ પિથોરા ચિત્રલિપિનો પ્રચાર છે, બીજી આદિવાસી સંસ્કૃતિમાં આવું નથી. યોની કલા અને સંસ્કૃતિ અદ્ભુત છે. હાલના ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની અસર સામે ટકવું હશે તો આદિવાસી મોડલ અપનાવવું પડશે, અને તેથી જ રાઠવા સમાજના સૌથી મોટા ગણાતા પિઠોરા દેવના ચિત્રો એ એક લિપિ સ્વરૂપે છે, અને આ ચિત્રો લિપિ સ્વરૂપે છે એમાં રાઠવા સમાજનું જીવન કવન અને પ્રકૃતિના બધા જ તત્વો સાથેના ચિત્રો જોવા મળે છે. રાઠવા સમુદાયના પ્રકૃતિના જીવતા ચાકતા તત્વો જેવા કે ચંદ્ર, સૂર્ય, ધરતી, જળ અને જંગલ જેવા જીવતા ચાકતા દેવોની પૂજા કરે છે. પિઠોરા દેવના મામા ઇન્દ્રદેવ છે, અને તેથી જ આદિવાસી સમાજમાં કહેવત છે કે મામાનો લાગ નહીં અને ભાણાનો ભાગ નહીં. કહેવત મુજબ પિઠોરાની ઘરમાં પૂજા થાય છે તો ઇન્દ્રદેવની ઘરની બહાર પૂજા થાય છે, અને આ ઇન્દ્રદેવ એ વરસાદ અને વાયુનો દેવ ગણવામાં આવે છે, અને તેથી જ આદિવાસી સમુદાયને આ પ્રકૃતિ પૂજક માનવામાં આવે છે. ગુજરાત રાજ્યની 29 અનુસૂચિત જનજાતિઓમાં રાઠવા સમાજની કલા અને સંસ્કૃતિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એ પછી નાચવાની કલા હોય કે રીત રિવાજ કે સંસ્કૃતિની કલા હોય, જે સમાજનો કોઈ ઇતિહાસ નથી, તે સમાજનું કોઈ મૂલ્ય હોતું નથી, એ ઉક્તિ અનુસાર રાઠવા સમાજ પાસે પ્રાચીન સમયનો ઇતિહાસ મોજૂદ છે. આ ઇતિહાસને અને રીત રિવાજ અને માન્યતાઓ મુજબ કલા સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે જિલ્લાના હરવાટ, ઝીંઝરવાની, ભરૂચ, પાંડલિયા, રૂનવાર, ખોટાલિયા, ગાંઠિયા, રોડદા, ગુંગલિયા, ટવા, કમલવા, મોટી શિરલી, કનાશ, ભરૂચ સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકો આ રીતરિવાજ, સંસ્કૃતિ અને કલાનું સંરક્ષણ અને સંવર્ધન થાય અને ભાવિ પેઢીને પોતાના રીતરિવાજોનો એક મેસેજ મળે તે માટે લાખો હજારો રૂપિયા ખર્ચ કરીને આ વિવિધ પ્રકારના ઇન્દ્રદેવની પૂજા અર્ચના કરી છે, અને સંરક્ષણ અને સંવર્ધન કરવાની નૈતિક જવાબદારી સ્વીકારી છે. જો આપે બોડી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો.